ઉદઘાટન રાજ્ય મંત્રી શ્રી વાસણભાઈ આહિર ના હસ્તે ખુલ્લું મુકાયું હતું. વાસણભાઈ આહિરે ભાજપના ઉમેદવારને જંગી બહુમતીથી વિજય અપાવવા મતદારોને અપીલ કરી હતી. મોટી સંખ્યામાં મતદારોએ હાજરી આપી હતી. ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર જયેન્દ્ર સોલંકી સાથે જયરામ સોલંકી, કચ્છ. આજે ખોડિયાર જયંતિ હોવાને કારણે તેમના પાટોત્સવનું ખૂબ રંગી ચંગી કાર્યક્રમ જયારે આ રબારી સમાજ જયારે આપણે વરસામડી ગ્રામ પંચાયતના સાનિધ્યમાં છીએ, તો સૌથી પહેલાં મારી સાથે આંબાભાઈ છે. તો આંબાભાઈ, જયારે આપણે ભાજપ સરકારે જયારે આપણને ટિકિટ આપી છે, તો આપ કઈ નજરથી અહીં મતદારોને આપ સંદેશો આપી રહ્યા છો? બસ મતદારોને અમે વિનંતી કરી રહ્યા છીએ કે ભારતીય જનતા પાર્ટી દ્વારા અનેક વિકાસલક્ષી કાર્યો ગામ હોય, આસપાસના મોરદર વરસણા ગામની અંદર પણ વરસણા સ્વતંત્ર ગ્રામ પંચાયત બનાવવાની હોય, અથવા તો મોરદર અંદર વિકાસલક્ષી કાર્યો કરવાના, વરસામેડીમાં પણ ખૂબ વિકાસના કામો, આસપાસના ડેવલપમેન્ટ એરિયામાં પણ સોસાયટીઓ અને સોસાયટી જે બહારના પ્રકારના લોકો રહે છે એમને પણ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની જે પ્રધાનમંત્રી યોજનાની અંતર્ગત પણ અનેક લોકોને સબસિડી હતો અને ભારતીય જનતા પાર્ટીના કરેલા કાર્યો છે એ લોકો સુધી અને પ્રજાજનો સમક્ષ અમે રજૂ કરી રહ્યા છીએ. આવનાર સમયની 28 તારીખ ચૂંટણી છે, લોકો ખૂબ ઉત્સાહી ને ઉમંગથી છે કે આવનાર સમયની અંદર ભારતીય જનતા પાર્ટી ખૂબ જંગી મહમતોથી મેઘપર જિલ્લા પંચાયત અને વરસામણી તાલુકા પંચાયત જીતવાની છે. ત્યારે લોકો પણ એટલો બધો આવકાર અમને, કારણ કે અમે મેં પણ પર્સનલી લોકોના, પ્રજા લોકો માટે, વરસામણી ગામના લોકો માટે અને આસપાસના લોકો માટે જ્યારે લોકડાઉનની પરિસ્થિતિ હોય, આવી પરિસ્થિતિ હોય, તો ખૂબ લોકોના કામો કર્યા છે અને આજે લોકો મને સામેથી પણ ઉત્સાહ અને ઉમંગ બતાવી રહ્યા છે એ જ બતાવે છે કે આ વરસામણી તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં ખૂબ લોકો મને વધાવી દેશે. જ્યારે જિલ્લા પંચાયતની આપણે વાત કરીએ તો જિલ્લા પંચાયતના જે મશરૂભાઈ છે એમને પણ ટિકિટ મળી છે, તો એમને એમના વતી પણ આપો કંઈ સંદેશ આપી શકો? મેઘપર જિલ્લા પંચાયતમાં ખૂબ ઉત્સાહી ને યુવાન તાલુકા ભાજપના એક સામાન્ય કાર્યકર થઈ કરીને આજે પાર્ટીએ ટિકિટ આપી છે, ત્યારે આખી મેઘપર 3 અને વરસામેડી સાપેડા 5-5 તાલુકા પંચાયતના સમગ્ર પ્રજાજનો એમને ઉત્સાહ અને ઉમંગથી વધાવી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીએ કરેલા કાર્યો અને આપ સૌ જાણો છો કે માન્ય શ્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિજયભાઈ રૂપાણી અને સી આર પાટીલની નેતૃત્વ હેઠળ જ્યારે આ ભારતીય જનતા પાર્ટીની તમામે તમામ તાલુકા પંચાયતની 20 તાલુકા પંચાયત અને અંજાર તાલુકાની આવેલી 4-4 જિલ્લા પંચાયત જ્યારે ભારતીય જનતા પાર્ટી બનાવવા જઈ રહી છે, તો લોકો પણ ઉત્સાહ અને ઉમંગ છે કે આવનારા સમયની અંદર ભારતીય જનતા પાર્ટીનો એક એક લોકો ઉમંગથી વધાવી રહ્યા છે. ધન્યવાદ. હા જી, અહીંયા આપણે વર્ષે મળી ગયું. કેમેરામેન જયંત સોલંકી સાથે જયરામ સોલંકી, સ્પીડ ન્યૂઝ 17, ગાંધીનગર.